સિટી લાઇટની સંગીની રેસીડેન્સીમાં રહેતા કાપડ વેપારી સાથે મહિલા સહિત બે ઇસમોએ ઠગાઈ કરી છે એક વર્ષ દરમિયાન અલગ અલગ કિંમતે કાપડનો માલ લઈ પેમેન્ટ આપ્યું ન હતું જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેને લઈ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી બેંગલુરૂમાં માનવ ટ્રેડિંગ કંપનીના પ્રોપાઇટર લલિતા ડેવિદ અને તેજ કંપનીના વહીવટ કરતા નરેશભાઈ તેમજ સુરતના ગોડાદરા સ્થિત રાજ પેલેસમાં રહેતો જીતુ નામનો કાપડ દલાલ કાપડ વેપારી ચિતરમલ નાથુલાલ રાખા સાથે ઓળખાણ થયા બાદ કાપડની લે શરૂ કરી હતી ચિતરમલની રિંગરોડની રોડની માર્કેટમાં ચારસો અને બાવીસ નંબરની કાપડની દુકાન આવેલી છે જેઓ સાથે કાપડ દલાલ હસ્તક બે બેંગ્લોરવાસીઓએ અલગ અલગ સમયે રૂપિયા ત્રણ લાખથી વધુનો કાપડનો માલ ખરીદ્યો હતો જો કે ત્રણેય જણાએ સમય મર્યાદા મુજબ પેમેન્ટ ન કરી થગાઈ આચરી હતી તેમજ રૂપિયાની માંગણી કરતા જાનથી મારી નાખવાનું કહેતા સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી કેમેરામેન મુકેશ ગુરવ સાથે બીજલ પટેલ દિવ્યાંગની સુરત